તો આપણા વારસાના જે એક મહત્ત્વની ઓળખ ઊભી કરી છે, દુનિયાની અંદર એક છાપ ઊભી કરી છે ભારતે, એ વારસાનો આપણે આપણા રાષ્ટ્ર પ્રત્યે આત્મસન્માન અને ગૌરવની ગાથા વણાઈ રહી, એટલે એ વારસાને દેશની ઓળખ કહેવાય છે, દેશનો અરીસો ગણી શકાય. જેમ વ્યક્તિ પાસ અરીસાની સામે ઊભો રહીને કેવો છે દેખાય, એમ આપણો વારસો કોઈ પણ દુનિયાનો વ્યક્તિ જોવે ને તો એના પરથી એને ખબર પડી જાય કે ભારતનો વારસો કેવો હશે. એટલે દેશની ઓળખ પૂરી પાડે છે કોણ? વારસો. અને એ વારસો છે એ આવનારી પેઢી છે કે વર્તમાન સમય છે એ ભાવિ પેઢી સાથે જોડાણ કરી અને ભવિષ્યની અંદર રાષ્ટ્રને ક્યાં લઈ જવો, રાષ્ટ્રને કેવા પ્રકારની પ્રગતિ તરફ હંકારવો, એને કહેવાય માર્ગદર્શક. એ આપણને કાયમ પ્રેરણા પૂરી પાડે છે એટલે એને માર્ગદર્શકની ભૂમિકા કહેવાય છે. અને સાથે સાથે કોઈ પણ રાષ્ટ્રીય કક્ષાની યોજનાઓ હોય અથવા દેશની પ્રગતિની વાત હોય તો એના માટે આ સાંસ્કૃતિક વારસો છે કે કુદરતી વારસો છે એ પથદર્શકની ભૂમિકા ભજવે છે, આપણને કાયમ માટે નવો નવો રાહ બતાવે છે, એટલે એને પથદર્શક કહેવામાં આવે છે. સાથે આપણે આપણા વારસાને ક્યારેય નુકસાન કે વિનાશ થતો અટકાવી અને લોકોની અંદર વધુને વધુ સાંસ્કૃતિક વારસાની જાળવણીની જાગૃતિ ફેલાય, લોકો એનાથી જાણકાર બને, લોકો કોઈ નુકસાન ન પહોંચાડે એ માટે પણ આ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા ઊભી થઈ. આ ઉપરાંત વારસાને કોઈ નુકસાન કરતું હોય તો એ નુકસાન થતું અટકાવવા માટે પણ આપણે આપણા વારસાને જતન કે સંરક્ષણ કરવું એની આવશ્યકતા કે અનિવાર્યતા ઊભી થઈ છે. આપણને ખબર છે કે વિદેશી અસંખ્ય લોકો ભારતની વારંવાર મુલાકાત લેવા આવે છે, કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત લે, મંદિર મસ્જિદ કે ગુંબજોની મુલાકાત લે, એ વિદેશી કોઈ પણ વ્યક્તિ હોય એ આપણા વારસાને નુકસાન ન પહોંચાડે, કોઈ તોડી ન નાખે, કોઈ ચોરી ન જાય, એ દરેક વ્યક્તિની ફરજ બને છે કે આપણા વારસાને હાનિ ન થાય એની જવાબદારી આપણે સ્વીકારવી, એની દેખરેખ રાખવી, એટલા માટે પણ સંરક્ષણની અનિવાર્યતા ઊભી થઈ છે. તો એ છે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ સંદર્ભે આપણી અનિવાર્યતા.